सौ वाला विद्यार्थी मित्रों, आज हमने एक नवा प्रकरण की शुरुआत करिए। विद्युत प्रवाह की चुंबकीय असर। आ प्रकरण ने समझता पहला थोड़ा चुंबक विषय समझी लीजिए। आगळना प्रकरण विद्युत में आपने समझा था कि विद्युत प्रवाह ने हाजरी में चुंबकीय क्षेत्र की असर जोवा मळे छे। आ प्रकरण में आपने समझवानुं छे कि जो विद्युत प्रवाह ने कारण चुंबकीय क्षेत्र मेळवी शकातु होय, એટલે કે ચુંબકીય ક્ષેત્રની હાજરી જોવા મળતી હોય તો શું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય, વિદ્યુત પ્રવાહ મેળવી શકાય? તો આનો જવાબ છે હા। સૌથી પહેલા ચુંબક કોને કહેવાય સમજીએ તો ચુંબક એક એવું દ્રવ્ય છે જે અન્ય ચુંબકીય દ્રવ્યને કાં તો આકર્ષે છે કાં તો અપાકર્ષે છે। તો ચુંબક પોતે એક દ્રવ્ય છે અને જે દ્રવ્ય બીજા દ્રવ્ય પદાર્થને પોતાની તરફ આકર્ષે છે અથવા તો અપાકર્ષે છે। તો આવા પદાર્થો કે જે અન્ય દ્રવ્ય પદાર્થોને દ્રવ્ય ચુંબકોને પોતાની તરફ આકર્ષે કે અપાકર્ષે તો તેને ચુંબક કહે છે। હવે ચુંબક છે એના અલગ અલગ પ્રકાર છે એના આકાર પ્રમાણે। જો ઈંટ જેવા આકારનો ચુંબક હોય તો આપણે ગજીય ચુંબક કહેશું, સોય જેવા આકારનો હોય તો એને સોયાકાર ચુંબક કહેશું, અને ઘોડાની નાળ આકાર જેવો હોય તો એને આપણે નાળ ચુંબક કહેશું। આ સિવાય નળાકાર ચુંબક પણ આવે છે। ચુંબક છે જે ગજીય ચુંબક છે, ગજીય ચુંબકને બે ધ્રુવ હોય છે, જ્યારે ગજીય ચુંબકને કોઈ પણ આધાર ઉપર મુક્ત રીતે લટકાવવામાં આવે તો આ ગજીયા ચુંબકનો એક છેડો પૃથ્વીના ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે અને એનો ચુંબકનો બીજો છેડો એ પૃથ્વીની દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે। એટલે કે ગજીયા ચુંબકનો જે છેડો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ સ્થિર થાય તેને ગજીયા ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે, અને ગજીયા ચુંબકનો જે છેડો પૃથ્વીના દક્ષિણ દિશા તરફ એટલે કે દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થાય તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે। સંકેતમાં ઉત્તર ધ્રુવને એન તરીકે અને દક્ષિણ ધ્રુવને એસ તરીકે ઓળખવામાં આવે છે। હવે ગજીય ચુંબક છે એ પૃથ્વીના ગજીય ચુંબકનો જે છેડો પૃથ્વીના ઉત્તર ધ્રુવ સ્થિર થાય તે વાસ્તવમાં પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ છે એનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે। એટલે પૃથ્વી પોતે પણ એક ચુંબક છે। તો પૃથ્વીનો આપણે જે ઉત્તર ધ્રુવ તરીકે ઉત્તર ધ્રુવ છે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ એનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, અને પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે તેનો વાસ્તવમાં ચુંબકીય ઉત્તર ધ્રુવ છે। કારણ કે ગજીય ચુંબક પોતે એક ચુંબક છે અને પૃથ્વી પોતે એક ચુંબક છે, તેથી બે ચુંબકના સજાતીય ધ્રુવો સામસામે આવે તો એમાં અપાકર્ષણ થાય, એટલા માટે જ જે આપણે કૃત્રિમ ચુંબક છે એટલે કે કુદરતી ચુંબક છે એ ચુંબક છે એ પૃથ્વીના ઉત્તર દિશામાં સ્થિર થાય તો તેને આપણે ચુંબકનું ઉત્તર ધ્રુવ કહીએ છીએ, જે પૃથ્વીના ખરેખર ચુંબકીય દક્ષિણ દિશા તરફ દક્ષિણ ધ્રુવ તરફ સ્થિર થાય છે। તો પૃથ્વી પોતે એક ચુંબક છે, વિશાળ ચુંબક જેને આપણે જેની ચુંબકીય ચાક માત્ર માપી ન શકીએ એવો મોટો ચુંબક છે, વિશાળ ચુંબક જેને કહેવામાં આવે છે। હવે ચુંબક વિશે આપણે સમજ્યા કે ચુંબક કોને કહેવાય, તો ચુંબક પોતે એક દ્રવ્ય છે જે અન્ય ચુંબકીય દ્રવ્યોને પોતાની તરફ આકર્ષે છે અથવા તો અપાકર્ષે છે। હવે ચુંબક છે એ કુદરતી રીતે મળે છે અને એને આપણે કૃત્રિમ રીતે બનાવી પણ શકીએ છીએ। હવે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં જેટલા ક્ષેત્રમાં ચુંબકની કાં તો આકર્ષી કે અપાકર્ષી બળો જોવા મળતા હોય, ચુંબકની આસપાસના જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આકર્ષી કે અપાકર્ષી બળ
ની હાજરી હોય જોવા મળતું હોય તો તેટલા વિસ્તારને તેટલા ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે તો ચુંબકીય ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર જેટલા વિસ્તારમાં લાગતું હોય એટલા વિસ્તારમાં તમે કોઈ પણ દ્રવ્યમાન વસ્તુ ચુંબકીય ચુંબકીય દ્રવ્યમાન વસ્તુને તમે મૂકો તો આવું દ્રવ્ય છે એ ચુંબકથી કાં તો આકર્ષાય છે કાં તો અપાકર્ષિત પામે છે હવે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખા એટલે શું જ્યારે ગજિયા ચુંબકની આસપાસ આપણે જે લોખંડ છે લોખંડનો તમે ભૂકો હોય લોખંડનો એકદમ બારીક ભૂકો લોખંડનો બારીક ભૂકોને તમે એની આસપાસ જ્યારે આપણે ભભરાવી છીએ લોખંડની ભૂકીને એની આસપાસ વેરીએ છીએ ભભરાવીએ છીએ ત્યાર પછી એને આપણે પૂઠા ઉપર માની લો કે પૂઠા ઉપર એક ગજિયો ચુંબક મૂકવામાં આવે છે અને એ પૂઠા ઉપર ગજિયા ચુંબકને મૂક્યા પછી એના ઉપર લોખંડની ભૂકી ભભરાવવામાં આવે છે ત્યાર પછી એને હળવે હળવે જ્યારે આપણે આંગળી વડે પૂઠાને જ્યારે પથડાવીએ છીએ આંગળીથી તો જે લોખંડનો ભૂકો છે એ વર્તુળાકાર ભાગમાં ગોઠવાઈ જાય છે કઈ ભાગમાં ગોઠવાઈ જાય છે તો કે વર્તુળાકાર ભાગમાં ગોઠવાઈ જાય છે તો આમાં વર્તુળાકાર ભાગ શા માટે ઉત્પન્ન થાય એનો મતલબ એવો થયો કે ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ વર્તુળાકારે બંધ ગોળાઓ રચે છે આ જે વર્તુળાકાર ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ અને તેના દક્ષિણ ધ્રુવમાં દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે અને દક્ષિણ ધ્રુવમાંથી દક્ષિણ ધ્રુવ પાસે પહોંચેલી ચુંબકીય ક્ષેત્ર રેખા એ ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ પાસે પહોંચે છે એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ખરેખર બંધ ગાળાઓ રચે છે આવી જ રીતે હવે જ્યારે લોખંડનો ભૂકો છે લોખંડનો ભૂકોમાં વર્તુળાકાર ભાગ શા માટે લોખંડનો ભૂકો છે એ વર્તુળાકાર ભાગમાં શા માટે ગોઠવાઈ જાય છે એટલે કે ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ વર્તુળાકાર રીતે જોવા મળે છે એટલા માટે લોખંડનો ભૂકો છે એ વર્તુળાકારે આપણને પથરાયેલો જોવા મળે છે એટલે કે એમાં સ્પષ્ટ ભાત રચાય છે વર્તુળાકાર ભાત રચાય છે આના ઉપરથી આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકના એક ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ અને ચુંબકના એસ ધ્રુવ પાસે પહોંચે છે અને ચુંબકની અંદર એસ ધ્રુવમાંથી એમ છેડા પાસે પહોંચે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે વર્તુળાકાર બંધ ગાળાઓ રચાય તે રીતે ગોઠવાય છે ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળતું હોય ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની હાજરી હોય તેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય છે તો આ વાત હતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પછી હોકાયંત્ર ઉપર ટૂંકમાં લખો આ આપણને ત્રણ ગુણમાં પૂછી શકાય હોકાયંત્ર ઉપર ટૂંકમાં લખો તો હોકાયંત્ર એ એક પ્રકારનો ચુંબક છે જેમાં આ જે સાધનનું નામ છે હોકાયંત્ર હોકાયંત્રને આપણે દિશા શોધવાના યંત્ર તરીકે પણ ઓળખીએ છીએ દિશા શોધવા માટેનું યંત્ર એટલે કે હોકાયંત્ર તો હોકાયંત્રની રચના કેવી હોય છે એમાં એક મુક્ત આધાર ઉપર ગજિયા ચુંબકની એક પાતળી સોય એમાં પુનરાવર્તન પામી શકે મુક્ત રીતે હરીફરી શકે એવી એક ચુંબકીય સોય ગોઠવેલી હોય છે અને એને એક અવાહક આધાર ઉપર દિશાને અંકિત કરેલી તકતી પર ગોઠવવામાં આવે છે તો હોકાયંત્રની અંદર જે સોય છે ચુંબકીય સોય એ પોતે જ ચુંબક છે એ કેવું ચુંબક છે તો કે ગજિયો ચુંબક છે તો ગજિયા ચુંબકનો એક છેડો એટલે કે સોયનો એક છેડો છે એ ઉત્તર ધ્રુવ તરીકે અને ચુંબકીય સોયનો બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એટલે કે આ હોકાયંત્રમાં જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયનો એક તરફનો છેડો હંમેશા
ઉત્તર દિશા તરફ ગોઠવાય છે અને બીજો છેડો છે દક્ષિણ દિશા તરફ ગોઠવાય છે. આના ઉપરથી આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે આપણને દિશા શોધવાની જરૂર પડે ત્યારે હોકા યંત્રની મદદથી તમે દિશા શોધી શકો છો. કારણ કે હોકા યંત્રનો એક તરફનો છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે, બીજો છેડો દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે. તો આ પ્રશ્ન આપણને કંટ્રોલમાં પૂછી શકાય. પછી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપો. તો ચુંબકના જેટલા વિસ્તારમાં ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, આ ચુંબકીય ક્ષેત્ર બે પ્રકારનું હોય છે, કાં તો આકર્ષી કાં તો અપાકર્ષી. તો ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આકર્ષી કે અપાકર્ષી બળોની હાજરી હોય તેટલા વિસ્તારને તે ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે સમજાવો. એ આપણે આગળ સમજ્યા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. જે એક પુઠ્ઠા ઉપર આપણે પુઠ્ઠા ઉપર જ્યારે ગજિયા ચુંબકને મૂકવામાં આવશે ત્યાર પછી એનો લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે તો ચુંબકની આસપાસ લોખંડના ભૂકાને જ્યારે ભભરાવવામાં આવશે ત્યારે આંગળી વડે જ્યારે આપણે હળવેથી ટકોરશું તો લોખંડનો ભૂકો છે વર્તુળાકાર ભાતમાં ગોઠવાઈ જાય છે. અને આ જે લોખંડનો ભૂકો છે એ વર્તુળાકાર ભાતમાં ગોઠવાય છે એને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કહે છે. એટલે કે વાસ્તવમાં ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ વર્તુળાકારે જોવા મળે છે. એટલે કે એ ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે વર્તુળાકાર રીતે ગોઠવાય તેવી રીતે એની અસર જોવા મળે છે. તો આટલા આ હોકા યંત્ર ઉપર ટૂંકમાં લખો એ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી આ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપો એ આપણને ટૂંકમાં પૂછી શકાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે સમજાવો એ પણ પૂછી શકાય. નેક્સ્ટ ટોપિકમાં આપણે આગળ બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીંયા આપણે ટોપિક પૂરો કરીશું.